पोरबंदर में मिशन सिटी अंतर्गत भूगर्भ गटर योजना हेतु चालतु काम खूबज नबड़ू थतु होवानी लोकोनी फरियाद ने पगले जिला कांग्रेस द्वारा जन आक्रोश रेली नो आयोजन करवामां आव्युं हतुं। पोरबंदर शहर में मिशन सिटी अंतर्गत केन्द्र सरकार की 872 नी ग्रांट मांथी भूगर्भ गटर नी कामगीरी चाले छे। તે કામ ખૂબ જ નબળું થઈ રહ્યું છે અને તેમાં નબળી ગુણવત્તાનો માલ વપરાતો હોવાની ફરિયાદના પગલે આજે જન આક્રોશ રેલી યોજવામાં આવી હતી। આ રેલી પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ ઉપસ્થિત જનમેદનીને સંબોધી હતી। ડોક્ટર મનમોહન સિંહે 2009 ની સાલ મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર 872 કરોડ રૂપિયાની જવાહરલાલ નેહરુ અર્બન રિન્યુઅલ મિશન સિટી યોજના મંજૂર કરી। વર્ષો બાદ આટલી માત્ર રકમ પોરબંદરને મળી હતી અને એના માટેના જે ગટર વ્યવસ્થા અને પાણીના કામો છે એ પોરબંદરની જે તે વખતની નગરપાલિકાએ પાણી પુરવઠા બોર્ડને કરવા માટે વિનંતી કરી। આજે પાણી પુરવઠા બોર્ડ છે એ ગટરનું કામ કરે છે અને એટલું બધું ગટરનું કામ ખંડન થાય છે કે ભવિષ્યમાં આ યોજના ચાલવાની તમામ રોડ ખોદી નાખ્યા છે, પ્રજા ત્રાહિમામ છે, પાણી પુરવઠા મંત્રી પોરબંદરના જ છે અને એમના સગા સંબંધીઓ આ કામ કરે છે અને એને કારણે આ પોરબંદરની ભવિષ્યની પેઢીઓને અન્યાય થાય એટલું બધું ખરાબ કામ થઈ રહ્યું છે। એટલે પ્રજાના જે આક્રોશ છે એને વાચા આપવા માટે અમે આજે એક મોટી રેલીનું આયોજન કરેલું છે અને મારી પોરબંદરની જનતાને, ખાસ કરીને પોરબંદરના મહાજનને હૃદયપૂર્વકની વિનંતી છે, ભાજપના કાર્યકર મિત્રોને પણ મારી હૃદયપૂર્વકની વિનંતી છે કે આમાં કોઈ રાજનીતિ લયાવવા વગર આ જે કામ થાય છે એ જનતાનું કામ છે। એક વખત ખરાબ કામ થશે તો એ ફરી પાછું ક્યારેય સુધરી ન શકે એવું કામ છે, તો બધા જ લોકો સાથે મળીને આ કામ સારામાં સારી રીતે થાય અને જે ગટર વ્યવસ્થાનું કામ છે એ ચાલુ થાય એવું કામ બને એના માટે સૌ સહિયારા પ્રયાસ કરે, સૌ જાગૃત બને એવી ભાજપના કાર્યકરોને અને તમામ પક્ષોના કાર્યકરોને પણ મારી હાથ જોડીને વિનંતી છે। આગામી દિવસોમાં શું આયોજન હશે? લોક જાગૃતિ કરવાનું કામ અમે ચાલુ રાખીશું અને જે આવાસ યોજના માટે જે રીતે અમે અવાજ ઉઠાવ્યો એ રીતે આ કામો માટે પણ અમે અવાજ ઉઠાવીશું અને જરૂર પડે તો આકરા પગલાં લેતા પણ અમે અચકાઈશું। આ રેલીમાં અર્જુન મોઢવાડિયાએ રાજ્ય સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર પર આગ્રહ પ્રહારો કર્યા હતા। દીક્ષિત ઠકરાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પોરબંદર।